જય હિન્દ દોસ્તો એજુસફર પરિવાર વતી હું તેજસ પુરોહિત આપ સર્વે મિત્રોને આવકારું છું દોસ્તો આજના દિવસની વાત કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ વર્લ્ડ રેડકો રેડ ક્રોસ દિવસ અને બહુ જાણીતા એવા જે સાહિત્યકાર છે લેખક છે ધ્રુવ ભટ્ટ આપણે સૌ જાણીએ છીએ તત્વમસી ખૂબ જ પ્રખ્યાત એમની બુક છે બરાબર અને જેના ઉપરથી એક ગુજરાતી મૂવી પણ બનેલું છે રેવા તો એમના જે બુક લખનાર છે ધ્રુવ ભટ્ટ સાહેબ એમનો પણ આજે જન્મદિવસ છે તો એ મહાનુભાવને પણ ખૂબ 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 શુભેચ્છા આપણે આપીએ છીએ સાથે દોસ્તો આજે મધર્સ ડે તરીકે પણ એને આપણે ઉજવતા હોઈએ છીએ આજના દિવસને આમ તો મધર્સ ડે તો આપણે કાયમ હોય દોસ્તો બરાબર કારણ કે માતે બીજા બધા વગડાના વા કહે છે ને કે આંખોમાં જે મસ્તી હોય છે મિત્રો સુરમાં નથી હોતી અંતરની અમીરી મહાલયમાં નથી હોતી શા માટે શીતળતા માટે માનવી આમ તેમ ભટકે છે મિત્રો માની ગોદમાં જે શીતળતા હોય છે ને મિત્રો હિમાલયમાં પણ નથી હોતી તો આવો માતાને વંદન કરી અને આજનું ગુજરાતી સાહિત્યના થોડા અદ્ભુત પણ રોચક તમને થોડુંક વૃત્તિ જગાડે થોડાક વિચારવા મજબૂર કરે એવા થોડા પ્રશ્નો સંપૂટ છે એ લઈ અને હું આપની સમક્ષ રજૂ થયો છું તો દોસ્તો આવો આપણે પ્રશ્નો છે એને નિહાળીએ સૌથી પહેલાં પ્રશ્ન છે રેમન મેક્સે એવોર્ડ રેમન મેક્સેસ અથવા તો પણ કહી શકાય બરાબર તો રેમન મેક્સેસ અથવા તો ભારત રત્ન નામ છે જો અહીંયા મેક્સેસ મેક્સેસ અથવા તો તો બંને વાપરી શકાય બરાબર રોમન અથવા તો રેમન બંને કહેવાય છે તો રેમન અથવા તો રેમ પણ કહી શકાય રેમ મેક્સેસ એવોર્ડ એમ પણ કહી શકાય તો રેમ મેક્સેસે અને ભારત રત્નથી સન્માનિત એવા સાહિત્યકાર કોણ છે હવે ભારત રત્નથી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ ભારતનો સર્વોચ્ચ જે નાગરિકનો એવોર્ડ આપણને આપવામાં આવે છે એ છે ભારત રત્ન બરાબર અને રેમન મેક્સસ એવોર્ડ એટલે કે રેમ મેક્સસ એવોર્ડ છે એ ની સરકાર દ્વારા એશિયન દેશોને આ એવોર્ડ છે એ એનાયત કરવામાં આવે છે ઈસવીસન ને

યાદ રાખજો અહીંયા પહેલી ભવાઈની વાત નથી ભવાઈ એટલે અસાહિત ઠાકર આવે આપણને સૌને ખબર છે ભવાઈનો જે મૌડી હોય બરાબર છે જે નાયક છે મૌડી તરીકે ઓળખાય છે સ્ત્રી પાત્ર ભજવનાર કાચળિયો તરીકે ઓળખાય છે જે રમુજી પાત્ર છે સુખાજી કહી શકાય આપણે મશ્કરો કહી શકાય રંગલો કહી શકાય આવા બધા નામેથી ઓળખાય છે જે ભવાઈ શીખવનાર જે છે એને વેશગોર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ બરાબર આ બધી એમાં સૌથી જૂનામાં જૂનો વેષ છે રામા પીરનો વેષ આ બધી માહિતી છે પણ અહીંયા આગળ એ માહિતી નથી કીધી જોજો ભવાઈ આધારિત ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ કૃતિ કઈ લખાણી હતી સમજાય છે મારી વાત તો સૌ પ્રથમ કૃતિ લખાઈ હતી ભૂંગળ વિનાની ભવાય અને જેના રચયિતા છે દલપતરામ બરોબર કવિ દલપતરામ છે ભૂંગળ વિનાની ભવાય આ ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌ પ્રથમ કૃતિની રચના એમણે દલપતરામે કરી હતી જેનું નામ છે વિનાની ભવાઈ ઓકે ચાલો જઈએ હવે તમને વિકલ્પો પણ જોવા મળશે દોસ્તો ગુર્જર ભાષા આ શબ્દ જોજો પ્રશ્નને બરાબર વ્યવસ્થિત સમજો ગુર્જર ભાષા શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો હતો ગુર્જર ભાષા શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષા શબ્દ સૌથી પહેલા કોણે પ્રયોજ્યો હતો તો વિકલ્પો છે ભાલણ અખો દયારામ પ્રેમાનંદ મોટા ભાગે આપણને એમ થાય પ્રેમાનંદ હશે ના દોસ્તો આની અંદર કવિ ભાલણ છે એ આવશે ગુર્જર ભાષા કવિ ભાલણ છે એમના દ્વારા રચવામાં આવ્યો હતો ક્લિયર છે ચાલો આગળ જઈએ પ્રશ્ન તરફ કૃતિ કરતાનો આપણને પ્રશ્ન દોસ્તો પૂછાય તો સરસ મજાની કૃતિ છે પરોઢ થતા પહેલા હવે આ કૃતિ છે એમના રચયતા કોણ છે તો એમના રચયતા છે દોસ્તો કુંદનિકા કાપડિયા કુંદનિકા કાપડિયા છે એમનો પરિચય આપણે વાત કરીએ સેવન સ્ટેપ ઇન સ્કાય સાત આકાશમાં એમની ખૂબ જ પ્રખ્યાત એવી કૃતિ છે આપણને સૌને ખ્યાલ છે બરાબર તો ખાસ દોસ્તો યાદ રાખજો કુંદનિકા કાપડિયા પરોઢ થતા પહેલા મકરંદ દવે સાહિત્યકાર મકરંદ દવે એમના પત્ની ઓકે ચાલો આગળ વધીએ દોસ્તો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ જયકુમારી વિજય નાટક કોનું છે જયકુમારી વિજય નાટક છે એ કોનું છે તો અહીંયા આ પ્રખ્યાત નાટક છે જયકુમારી વિજય આગળ વધીએ દોસ્તો નેક્સ્ટ પ્રશ્ન તરફ ઓકે ઉપનામ આવ્યું છે હવે આ ઉપનામ એવું છે કે ઘણા પહેલી વખત સાંભળતા હોય છે દોસ્તો ગ્રંથ કિટ ગ્રંથ ઉપનામ છે એ કોનું છે જો જોજો સમજો ખાસ ગ્રંથ છે એ ઉપનામ કોનું છે બરાબર ઘણા છે પહેલી વખત સાંભળતા હોય થાય ને પહેલી વખત ઘણી કારણ કે આપણે તો બધા છે ને પહેલા વેલા બધાના સાહિત્યકારના ઉપનામ તૈયાર કરીને બેઠા છીએ ગોખીને તો હવે તો ચવાઈ ગયું છે ચવાઈ ગયેલું પૂછાય નહીં દોસ્તો નવું નવું છે આપણે જાણતા રહેવું પડે તો દોસ્તો નગીનદાસ પારેખ છે એનું ઉપનામ છે ગ્રંથ કીટ બરાબર નગીનદાસ પારેખ ચલો આગળ વધીએ દોસ્તો નેક્સ્ટ પ્રશ્ન તરફ જશું જોજો કૃતિ છે સોન ચંપો અલગ દલગ વગેરે બાળ ગીતો બાલ મુકુંદ દવે કારણ કે બાળ સાહિત્ય ક્ષેત્રે એમનું નામ આગળ પડતું છે બાકીના ઓપ્શન આપણે જોઈશું એટલે તરત જ ખ્યાલ આવી જશે તો જવાબ આવશે બાલ મુકુંદ દવે આગળ વધીએ દોસ્તો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ ગુજરાતની અંદર સંગીતના પર્યાય તરીકે બરાબર સંગીતના પર્યાય કોણ સંગીતના પર્યાય તરીકે કોણ ઓળખાય છે તો વિકલ્પો અહીંયા આગળ ઘણા બધા આપ્યા છે આપણને પરંતુ દોસ્તો એક વસ્તુ યાદ રાખજો પંડિત ઓમકારનાથજી છે જે સંગીતના પર્યાય એમની જિંદગી કેવી સ્ટ્રગલવાળી હતી આપણે સૌને ખબર છે કે ભાઈ નદી છે ક્રોસ કરીને એ પોતે શાળાએ જતા વિદ્યા અભ્યાસ એમણે કર્યો છે અને બહુ સંગીતની અંદર સંગીત ક્ષેત્રે મહારત પ્રાપ્ત કરેલી છે ઓમકારનાથજી માત્ર સંગીત જ નહીં પરંતુ શરીર પણ એ એવી જ રીતે મજબૂતાઈથી એની માટે થઈને નિયમિત કસરતથી માંડીને એમના એ પોતે હિમાયતી હતા તો પંડિત ઓમકારનાથજી છે એ ગુજરાતની અંદર ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે ઓમકારનાથજી છે એ ઓળખાય છે આગળ વધીએ દોસ્તો ઓકે ગઝલની વાત કરી દઈએ ગઝલ છે ગઝલની રચના બરાબર છે ગઝલની રચના આપણને અહીંયા પૂછી છે સાહિત્ય સ્વરૂપ પૂછ્યું છે શેર બરાબર છે તો હવે પહેલા તો આપણને ખબર પડે કે ભાઈ શેર કેમ બને છે બરાબર છે તો રદીફ અને કાફિયા રદીફ અને કાફિયા મળે છે છે એટલે શેર બને બે પંક્તિનો એક શેર શેર હોય છે 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 આપણે એ ગઝલ તરીકે આપણે ઘણી વખત વાપરતા હોય છે બરોબર તો શેર છે એની અંદર જે પહેલો જે શેર છે ને છેલ્લો શેર છે ગઝલની અંદર દાખલા તરીકે પાંચ શેર આપણે ભેગા કર્યા બરોબર તો એમાં પહેલો જે શેર છે એને શું કહેવાય અને છેલ્લો શેર છે એને શું કહેવાય બરોબર દાખલા તરીકે આપણે વાત કરીએ રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા મુંજાઈને મનમાં મરી જવાના હવે આ પહેલો શેર થઈ ગયો બરાબર તો એ પહેલાં શેરને શું કહેવાય એવી રીતે સૌથી છેલ્લો આવે તો લાસ્ટ શેર એને શું કહેવાય છેલ્લાને તો પહેલો અને છેલ્લો હવે જો આમાં ઓપ્શન જ બધા એવા આપ્યા છે નઝમ લબ્ઝ લબ્ધ મતલા મતલા મકતા પંક્તિ નઝમ બરાબર છે તો ખાસ દોસ્તો યાદ રાખજો પહેલો જે શેર છે એને મતલા અને છેલ્લો જે શેર છે એને મક્તા બરોબર પહેલો છે એને મતલા અને છેલ્લો છે એને મક્તા તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર છે દોસ્તો યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ નરસિંહ મહેતાની કૃતિઓ છે થોડાક પ્રભાતી આપ્યા છે આપણને વેચવા અને જાગને જાદવા કૃષ્ણ કોણ સરસ મજાના પ્રભાતિયા આપણે સવારના નરસિંહ મહેતાના સાંભળતા હોય તો એમાં આ બે પ્રભાતિયા આપ્યા છે ભોળી રે ભરવાડન હરીને વેચવા જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળી આ જે પ્રભાતિયા છે દોસ્તો એ કયા છંદમાં લખાયેલા છે બરોબર એની વાત આપણને અહીંયા રજૂ કરી છે જો સાહિત્ય છે પણ સાથે સાથે છંદની વાત કરી છે પણ એ પોતે સાહિત્યનો પ્રશ્ન છે કારણ કે કૃતિ છે એને અનુસંધાને વાત કરી છે એટલે બંનેની અંદર આપણને પૂછાઈ શકે ક્લિયર છે

સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ છે એ કઈ સંસ્થા છે એમના દ્વારા આપવામાં આવે છે ચાર સંસ્થાના નામ આપ્યા છે હવે એની વાત છે એ જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે દોસ્તો આ પ્રશ્નોનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે પણ હા સરસ્વતી સન્માન એવોર્ડ છે એના વિશે થોડી ઘણી માહિતી તમને આપી દઉં રાષ્ટ્રીય કક્ષાનો આ એવોર્ડ છે ઓગણીસો ને એકાણું માં એવોર્ડ છે એની શરૂઆત થઈ હતી ઈસવીસન ઓગણીસો એકાણું ની અંદર અને જેમાં સૌથી પહેલા રાય બચ્ચન છે એમને સૌથી પહેલો આ સરસ્વતી સન્માન એવોર્ડ મળેલો ગુજરાતી સાહિત્યકારની અંદર વાત કરીએ તો મનુભાઈ પંચોળીને અને શીતા યશચંદ્ર છે એમને આ બંને સાહિત્યકાર છે એમને આ સરસ્વતી સન્માન એવોર્ડ છે એ પ્રાપ્ત થયેલા છે બરોબર જેની અંદર પંદર લાખ રૂપિયાની ધનરાશિ છે એ એનાયત થતી હોય છે હવે આપણે એ વાત અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે કે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો દોસ્તો આ ચાર સંસ્થાના નામ છે એમાંથી કઈ સંસ્થા દ્વારા સરસ્વતી સન્માન એવોર્ડ આપવામાં આવે છે એ તમારે મને ઝડપથી કોમેન્ટ કરીને આપવાનું રહેશે ક્લિયર છે દોસ્તો તો આજનો આ ટોપિક અહીંયા જ પૂર્ણ કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત વંદે માતરમ દોસ્તો